અમારા ટીવી ફ્રીજ કે કોઈ બી ઉડશે તો જવાબદારી જીબી ની રહેશે, અને જો જીબી થી નહીં થતું હોય તો તુરંત અમારે નાખી. ધીરજ વાઘેલા. ક્યારે આવવાનું તમારે? અંકલેશ્વર નવી નગરી. શું તકલીફ ચાલનો? હા, છેલ્લા બે દિવસથી ગઈકાલે બી 3-4 કલાક લાઇટ ના મળી. આજે 3 વાગ્યાની લાઇટ ગયેલી છે, અત્યાર સુધી લાઇટ નથી આવી. મારા એક્સિડન્ટ થયેલું છે, મારા પગમાં તકલીફ છે, ઘરમાં મારું કોઈ કેર કરવાવાળું કોઈ છે નહીં, હું એકલો જ માણસ છું ત્યાં આગળ. અને આજુબાજુમાં નાના નાના દીકરા દીકરીઓ છે, એ 3 વાગ્યાના હેરાન થાય છે. અત્યારે રાતે કોઈ જમવાનું પણ નથી બનાવ્યું, લાઇટ વગર કઈ રીતના જમવાનું બનાવી શકે માણસ? એ લોકો કોઈ જવાબ આપતા નથી. ત્યાં કોઈ અધિકારી છે જ નહીં. કલાક બે કલાકની વાત કર્યા કરે છે બધા અધિકારીઓ. ફોન કરીએ તો હમણાં ફોન ઉઠાવ્યો એમના મોબાઈલ ઉપર, તો કે 2 કલાકમાં આવી જશે. 2 કલાક કરતાં તે 6 કલાક થઈ ગયા છે. તમારે કરવું શું? આવે શિયાળાના ટાઈમે આ લોકો આરામથી આરામ કરે છે પોતાની ઓફિસમાં બેસીને. ઉનાળામાં ગરમી લાગે તો તે વખતે 8 મહિના અંદર ફોલ શોધવાની ખબર નથી પડતી. આવતું ચોમાસું આવી રહેલું છે. અત્યારે જો ઉનાળા અંદર આ ટાઈમમાં હાલી ખરાબ હાલત હોય તો પછી ચોમાસામાં શું કરશે એ લોકો? હું તો કહું છું કે જ્યારે ગયા વર્ષે ચોમાસાની અંદર જેવી રીતના ડાયવર્ટ કરીને લાઇન આપી હતી એ રીતના ડાયવર્ટ કરીને લાઇન આપી શકે એમ છે. એ લોકો સક્ષમ છે. એન્જિનિયરો શું કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે 8 મહિના સુધી? કેટલા લોકો રજૂઆત કરવામાં આવે છે? અહીંયા 50-60 માણસો ઉભેલા છે અહીંયા બધા. કેટલાક તો ચાલ્યા ગયા છે પાછા, અહીંયા આવીને કંટાળીને ચાલ્યા ગયા છે બધા. શું કરે? અહીંયા અધિકારી કોઈ છે જ નહીં, જવાબદાર અધિકારી જવાબ આપવા માટે. મારું નામ અબ્દુલ રજાક છે. અહીંયા આપણે મમતા હોસ્પિટલની પાછળ પલ્પમાં 3 વાગ્યાની લાઇટ, આપણે 6 વાગ્યાની લાઇટ જતી રહી છે. અત્યાર સુધી લાઇટ આવી નહીં, કોઈ જવાબ આપતું નહીં. અને લાઇટ એને ઝપકા બી મારે છે. અમારે ફ્રીજ, અમારી ટીવી જો ઉડી જાય તો એની જિમ્મેદારી કોણ લેશે? અને જો જીબી આ કામ નહીં કરી શકતી હોય તો અમે એમ માનીએ છીએ કે એ ટોરેન્ટ પાવરને આપી દે કામકાજ, યા તો કોઈ સારા માણસ લાવે. આટલા 6-6 કલાક થઈ જાય છે, લાઇટો આવતી નહીં. કોઈ ઘરમાં થકેલો આવ્યો તો એની લીપ બંધ, કોઈ બાપડો આવ્યો તો ફ્રીજ બંધ, એ બધું બંધ. ખાવાનું રાતે બૈરી ખાવાનું કેવી રીતે બનાવે? ને બધી આવી રીતે ચાલતું હોય, આ તો અત્યારે ગરમીનો માહોલ છે, ચોમાસામાં શું થશે? એ કે જે ફોલ્ડ પકડીએ છે, ફોલ્ડ પકડ્યા છે, 1/2 કલાકમાં કરીએ છે, કલાકમાં કરીએ છે, બોલે ફોલ્ડ મળતું નહીં. અમે થોડી ત્યાં બેસી રહ્યા છે, અમે તમારા માટે જ બેસી રહ્યા છે ને. જો દિવસ આ લોકો દિવસમાં શું કરે છે? રાતના ટાઈમે આ બધું કામકાજ હાથમાં લેવાનું? મારું નામ પટેલ મંગળભાઈ ગંગારામદાસ, સીધર સોસાયટી. બપોરે 3 કલાક લાઇટ આપી નહીં. અત્યારે દિવસના 6 વાગ્યાથી છોકરાઓને ખાવાનું, 2-3 દર્દીઓ બીમાર છે તો બીમારમાં એમને રહેવું કઈ રીતે? અત્યારે લાઇટ વગર, લાઇટ વગર પંખો નહીં કાંઈ નહીં. અત્યારે એમને અમારા દવાખાને લઈ જવા, ખેર રાખવા શું કરવું? તો અમે હવે જી બીમાર આવ્યા તો કોઈ અમારો ફોન ઉપાડવા તૈયાર નહીં. પછી અમે અહીં આવ્યા તો અહીંયા એ કે અમે લાઇન ઉપર ચાલુ છીએ, તો લાઇન ઉપર હોય તો લાઇટ તો આવતી નહીં. હજુ તો કે 2 કલાકે આવશે, તો 3 કલાક અમારે કાઢવા, સવારે નોકરી જવાનું હોય તો છોકરાને ખવડાવવાનું છું. અમારે જવાબદાર વ્યક્તિ કોઈ હાજર નથી, અને હોય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નહીં ઓફિસ ઉપર. કેટલા વિસ્તારોમાં લાઇટ નથી? આખા 1/2 કાટિયાથી મારીને સ્ટેશન વિસ્તાર, નવી નગરી, ગડખોલ પાટિયાથી નવી નગરી સુધી, મંદિર તાડફળિયામાં. જાણકારી તમે કોઈ આવે? અરે ફોન કરીએ, કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી. 2 કલાક કલાક 2 કલાક કલાક કલાક